ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલ કેમ્પસમાં કોવિડ 19 કેર સેન્ટર ખુલ્લું મુકાયું. માનવતા ગ્રુપ દર્દીઓને ભોજનની વ્યવસ્થા પૂરી પાડશે. ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં થોડા સમય પહેલાં દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલ કેમ્પસમાં કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આજે દિયોદર નાયબ કલેક્ટર એમ દેસાઈ તેમજ વીકે વાઘેલા કેળવણી મંડળના ચેરમેન પ્રવીણસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને આજે દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલ કેમ્પસમાં 20 બેડની સુવિધાવાળી કોવિડ 19 કેર સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં દિયોદર શહેર અને તાલુકામાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર મળશે, જેમાં તમામ દર્દીઓને ભોજન વ્યવસ્થા માનવતા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. પત્રકાર મિત્રોના માધ્યમથી મારે આમ જનતાને એક અપીલ કરવાની છે કે અત્યારે આપણે એક યુદ્ધ હોય એમ યુદ્ધની જેમ આ મહામારી સામે લડવાનું છે, અને લડવા માટે મુખ્ય આપણી પાસે 3 સાધન છે. પહેલાં તો માસ્ક પહેરો, કમ્પલસરી માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને હાથ ધો. અને છતાં પણ આપણને કોરોના લાગી જાય તો અહીંયા અમે કોવિડ સેન્ટર ચાલુ કરેલું છે. થોડા સમય પહેલાં અમે પ્રોમિસ કરી હતી, આજે અમારી પ્રોમિસ પૂરી થાય છે. દિયોદરની જનતાને અહીંયા સરસ એક મજાનું કોવિડ આઇસોલેશન સેન્ટર ચાલુ છે. જેને પણ સંક્રમણ થાય એ અહીંયા આવીને રહી શકે છે, અને બાજુમાં રેફરલ હોસ્પિટલ સરકાર તરફથી આપણે ટ્રીટમેન્ટ ચાલુ છે. જે એની દવાનો કોસ્ટ થાય, જમવાનો કોસ્ટ થાય, એ બધું દવાનો હું કરું છું, જમવાનો માનવતા ગ્રુપવાળા કરે છે. અને આ આપણી એક લડાઈમાં જેમ ભગવાન રામને રામ સેતુ બ્રિજ બનાવવા માટે ખિસકોલીએ પણ મદદ કરી હતી, એમ દરેક નાના મોટા માણસની અહીંયા જરૂર છે. અને ખાસ કરીને આજે મારી અપીલ છે કે આ એક્સપર્ટ્સનું એવું કહેવું છે કે 10 લાખ સુધી દિવસે કેસ આવી શકે. આટલા જો કેસ આવે તો સરકાર એની મહેનતમાં છે. ઓક્સિજન તો કદાચ અઠવાડિયામાં અવેલેબલ થઈ જશે, પણ મેડિકલ સ્ટાફની આપણે ખૂબ જ ઘટ છે. તો મારી ખૂબ ભારપૂર્વક અપીલ છે કે અહીંયા જે બીએસસી કે બીએચએમએસ બીએએમએસ કે એમબીબીએસ જે પણ આપણા સ્ટુડન્ટ્સ યંગ સ્ટુડન્ટ્સ હોય જે ફોરેનમાં ભણતા હોય, એમને ખૂબ હું દિલથી અને ભારપૂર્વક અપીલ કરું છું કે આ સેન્ટરમાં આપ જોડાઓ અને માનવતામાં આપ સહભાગી થાઓ. એક જાન બચાવશો તો ભગવાન પણ આપણી સામે જોશે, અને એના સિવાય આપને અહીંયા મોટો અનુભવ મળી રહેશે. તો ફરીથી મારી આપ સૌને યુવાનોને એક અપીલ છે કે એક સહયોગ આપો. આપ અહીંયા આવો, ભલે 2-2 દિવસ આવો, પણ આપ અહીંયા આવો, કંઈક શીખો અને એક એક જીવન બચાવો. તો એ ભગવાન જોશે, ખાલી માણસ નહીં જોવે, ભગવાન પણ જોશે. એટલું કહીને વિરમું છું. ધન્યવાદ. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અક્સીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અક્સીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.